તો કેમ છો મિત્રો, હું છું તેજસ અને મિસ્ટર તેજસ એક્સપેરિમેન્ટ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે બનાવવાના છે પોટેટો કેનોન ગન. મિત્રો તમે થંબનેલમાં જોઈ જ લીધું છે. તો હા મિત્રો, આપણે તેજ બનાવવાનું છે પોટેટો કેનોન ગન, દેશી તોપ, બટાકાવાળી બંદૂક. મિત્રો ખૂબ જ મજા આવશે. પણ વિડીયો ચાલુ કરવા પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે તમે આવું કંઈ પણ જગ્યાએ અથવા કોઈ પણ જગ્યાએ આ પ્રકારનું એક્સપેરિમેન્ટ કરવાનો પ્રયત્ન બિલકુલ પણ નહીં કરતા મિત્રો. કેમ કે મિત્રો ખતરનાક પણ હોઈ શકે છે, અમે સેફટી અને સલામતી સાથે કરીએ છીએ. તો તમે આવું કંઈ પણ કરવાનો પ્રયત્ન નહીં કરતા, તમે બસ વિડીયોની મજા લો. વિડીયો નીચે જે લાઇકનું બટન આવશે તે દબાવી દો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આજ પ્રકારના ધમાલ એક્સપેરિમેન્ટ વિડીયો જોવા માટે. તો ચાલો વિડીયો ચાલુ કરી લઈએ. આ વિડીયો ફક્ત મનોરંજન માટે છે. વિડીયોમાં બતાવેલ કોઈ પણ એક્સપેરિમેન્ટ કે પ્રયોગ કરવાનો પ્રયત્ન કરવો નહીં, જોખમકારક હોઈ શકે છે. મિત્રો દેશી તોપ બનાવવા માટે આપણી પાસે સામાન રેડી છે. તમે જોઈ શકો છો કે આ છે બધા પીવીસી પાઇપનું સામાન આપણી પાસે આવી ગયું છે. તો આ છે 3 ઇંચીનો પાઇપ છે અને આ 2 ઇંચીનો પાઇપ છે. તો આ 2 ફૂટ છે અને આ 1.5 ફૂટનો છે. તો આ 1.5 ફૂટ છે અને આ છે આપણી પાસે એક એન્ડ કેપ જે આપણે પાછળ મારવા માટે, અને આ છે જોઈન્ટર અને ચીપકાવવા માટે આપણી પાસે વિટ્રેક્સ પણ છે. તો હવે આપણે આ એન્ડ કેપને અહીંયા લગાવવાનું છે. તો તે લગાવવા પહેલાં આપણે એને બરાબર ફિક્સ થઈ જાય તે માટે આપણે આ સોલ્યુશન છે, તો સોલ્યુશન આપણે આની ઉપર લગાવી દઈશું. તો એકદમ ટાઈટ રહેવું જોઈએ તેના માટે હું આ રીતે ઠોકી દઉં છું. અને તમે જોઈ શકો છો કે આપણે અહીંયા હોલ અમે પહેલેથી જ પાડીને રાખ્યો છે. હોલને આ અહીંયા ડ્રીલ કરી દીધું છે, ડ્રીલથી પાડીને રાખ્યો છે. તમે ડ્રીલ ના હોય તો બીજી કોઈ વસ્તુનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આ જે જોઈન્ટર છે તેને આપણે અહીંયા લગાવવાનું છે. તો આ રીતે લગાવી દઈએ. તો કંઈક આ રીતે આપણે આને પણ લગાવી દઈશું જે આપણું જોઈન્ટર છે. તો આપણા જોઈન્ટરને પર બરાબર આપણે ફિક્સ કરી લીધું છે. તો તમે જોઈ શકો છો કે આપણું અડધું કામ પત્યું છે. હજુ તો અડધું કામ પત્યું છે. તમે જોઈ શકો છો આ રીતે શેપ દેખાય છે. અને હવે આપણી પાસે આ 2 ઇંચીનો પાઇપ છે. આ લગભગ 2 ફૂટ છે અને આ 1.5 ફૂટનો છે. અને આ એન્ડ કેપ લગાવી દીધું છે અને આ જોઈન્ટર પણ લગાવી દીધું છે આ રીતે. અને હવે આ પાઇપ પણ અહીંયા લાગી જશે આપણો. તો કંઈક આ રીતે આપણી બંદૂક પોટેટો કેનોન ગન દેખાશે. તમે જોઈ શકો છો કંઈક આ રીતે, આ રીતનો શેપ દેખાય છે મિત્રો. તો ચાલો હવે એને પણ જોઈન્ટ કરી લઈએ. અહીંયા પણ સોલ્યુશન લખી દેવાનું છે કંઈક આ રીતે, તો જેથી બરાબર પાઇપ ચીપકી જાય. તો તમે જોઈ શકો છો કે મિત્રો આપણે સોલ્યુશન લગાવી દીધું છે. તો હવે થોડી વાર સુકાવવા માટે છોડી દેવું પડશે. તો થોડી વાર સુકાવી લઈએ છીએ. અને તો મિત્રો આપણી જે પોટેટો કેનોન ગન છે, બંદૂક છે, દેશી તોપ છે, તો એને વધારે સારો લુક આપવા માટે આપણે આને પણ અહીંયા લગાવી દઈશું. ખબર નહીં ચીપકેશે કે નહીં ચીપકેશે, પણ આપણે એને ચીપકાવી તો જોઈએ. તો મિત્રો આ રીતે લગાવી દીધું છે. હવે ચીપકી જાય છે કે થોડી વાર એને રવા દેવું પડશે આ જ રીતે. મિત્રો તમે જોઈ શકો છો કે આપણી પોટેટો કેનોન ગનનું અડધું કામ પતી ગયું છે. તમે જોઈ શકો છો કે આ રીતે જે આપણે ચીપકાવ્યું હતું તે પણ સુકાઈ ગયું છે. અને જોઈ શકો છો કે લુક કેવો દેખાય છે. તો એકદમ સુપર લાગે છે હવે. તો આપણે એને હવે ચલાવવા માટે આપણે જરૂર પડશે ફ્યુલની. તો તમે જોઈ શકો છો કે આ છે એક ગેસ લાઇટર. તો આનો ઉપયોગ કરીશું આપણે અહીંયા. તમે જોઈ શકો છો કે હોલ પહેલેથી જ પાડી નાખેલો હતો. તો આ રીતે અહીંયા હોલમાં નાખી દઈશું અને અહીંયા ચલાવીશું આ રીતે. અને આપણે આને ચલાવવા માટે જરૂર પડશે ફ્યુલની. તો ફ્યુલ માટે આપણે યુઝ કરીશું બોડી સ્પ્રે. તો બોડી સ્પ્રે આપણે અહીંયા થોડો નાખીશું અને પહેલાં સૌથી પહેલાં આપણે એને ટેસ્ટ કરી લઈશું કે કેવી બંદૂક કામ કરશે કે નહીં કરશે. તો ચાલો આપણે એને ટેસ્ટ કરી લઈએ.
મિત્રો આપણી પાસે છે આ ફોગ બોડી સ્પ્રે, તો આનો જ આપણે ફ્યુલ તરીકે યુઝ કરીશું. તો અંદર નાખી દઈએ છીએ આ રીતે. તો બસ આટલું પૂરતું છે. અને હવે ચલાવીશું આ આપણું છે લાઇટર. તો તમે જોઈ શકો છો કે કેવી રીતે કામ કરે છે. તો આ રીતે અવાજ પણ આવ્યો છે. તો હવે આને આપણે ફૂલી ટેસ્ટ કરીશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી આ પોટેટો કેન કેટલી જબરજસ્ત લાગે છે. તો હવે આપણે આની અંદર નાખી દઈશું આ પોટેટો. તો આ છે આપણો દેશી ભાષામાં બટાકો. તો બટાકો આપણે એની અંદર નાખી દઈએ છીએ. આ રીતે અંદર. અને હવે હજુ થોડું અહીંયા સુધી જવા દઈશું આને. તો આ રીતે ઢકલી દઈએ છીએ. તો અંદર ઢકલી દીધો છે. અને હવે ફરીથી એકવાર આપણે બંદૂક ફાયર માટે તૈયાર છે. પોટેટો કેનન ગન. તો આ રીતે નાખી દઈએ છીએ ફરીથી. અને અંદર ઢકલી દઈએ છીએ. તો ફ્રેન્ડ્સ તમે જોયું કે આપણે બંદૂકને જેવી ચલાવી, તો તમે જોઈ શકો છો કે આપણે ઉપરનું સ્ટેન્ડ પણ તૂટી ગયું છે આ રીતે. અને બટાકો કેટલી દૂર નીકળી ગયો છે. એક શોટ આપણે નાઇટમાં પણ તમને બતાવીશું આ જ પ્રકારે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. અને હવે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયો નીચે જે લાઇકનું બટન આવશે તે દબાવી દેજો. અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, કેમ કે મિત્રો તમે સબસ્ક્રાઇબ કરશો તો આ જ પ્રકારના ધમાલ એક્સપેરિમેન્ટ વિડીયો તમારા માટે લાવવાની મજા આવશે. તો પ્લીઝ કમેન્ટ કરીને જરૂર જણાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં.
તો ત્યાં સુધી જોતા રહો વિડીયો અને જય હિન્દ જય ભારત. થેન્ક યુ સો મચ.